આક્ષેપ કરી રહી છે કે સંકલ્પ પત્રમાં ખેડૂતોને ભૂલી જવામાં આવ્યા છે, સાથે મોંઘવારીને લઈને પણ કોઈ જ ભાર નથી મૂકવામાં આવ્યો. કિંજલ, દેખો કોંગ્રેસ છે એ પણ પોતાનું સંકલ્પ પત્ર છે તે જાહેર કરશે. વાત જે સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી છે, અથવા તમામ જે પક્ષો હોય છે એ પોતાનો મેનિફેસ્ટો સૌથી સારો છે તે રીતની વાત કરી અને લોકોની વચ્ચે જતા જ હોય છે. કોંગ્રેસ પણ પોતાનો મેનિફેસ્ટો છે તે જાહેર કરશે. પરંતુ જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા જે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે તેમાં આપ જુઓ કે 76 પાનાનો જે મેનિફેસ્ટો છે તે જાહેર કરવામાં આવ્યો છે અને તેની અંદર મોદીની ગેરંટીને સૌથી વધારે હાઇલાઇટ કરવામાં આવી છે. જે વાતો આપણે કરી, મહિલાઓની વાત હોય કે ગરીબ વર્ગની વાત હોય કે પછી યુવાઓ માટેની વાત હોય કે પછી જે કહી શકાય કે પોષણક્ષમ આહારની વાત હોય કે પછી જે યોજનાઓની અલગ અલગ સ્વાસ્થ્યને લગતી યોજનાઓની જે આયુષ્યમાન કાર્ડની વાત કરી, તેની સાથે સરહદી સુરક્ષાની પણ વાત છે તે કરવામાં આવી છે મેનિફેસ્ટ સંકલ્પ પત્રની અંદર. તેની સાથે જે વૈશ્વિક સંબંધો છે એટલે કે જે ભારતની નીતિ છે તેની માટેની પણ વાત છે તે સંકલ્પ પત્રમાં કરવામાં આવી છે. ખાસ કરીને વિશ્વબંધુ ભારત એટલે કે ભારતને કઈ રીતે વસુધૈવ કુટુંબકમ તરીકે આગળ વધારવું તેની વાત છે તે પણ કરવામાં આવી છે. સૌથી મહત્વની જે વાત છે કે ગ્લોબલી ભારતને મજબૂત કરવા માટે આગામી દિવસોમાં કયા પગલાં લેવામાં આવશે તે વાત કરવામાં આવી છે. તેની સાથે જ દેશની સરહદોને કઈ રીતે મજબૂત રાખવામાં આવશે તે પણ વાત છે તે આ વખતે કરવામાં આવી છે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સથી આ વખતની જે સરકાર છે તે આગળ વધશે. તેની માટે જે પણ સેનાની માટેની જે પણ જરૂરી સામાનો છે અથવા તો જે ફિટનેસ છે અથવા તો જે પણ જરૂરી અલગ અલગ સેન્ટર ઊભા કરવાની વાત છે તેની પર ધ્યાન છે તે આપવા આવશે. સીમાઓને મજબૂત કરવા માટે, સરહદી વિસ્તારોને મજબૂત કરવા માટે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાત્કાલિક ધોરણે ઊભું છે તે કરવામાં આવશે. યુવાધનની જો વાત કરવામાં આવે તો સૌથી અત્યારે જે દૂષણ ખાસ કરીને જોવા મળતું હોય છે કે જે ડ્રગ્સના રવાડે યુવાઓ ચડી રહ્યા છે, ખાસ કરીને દેશના અનેક રાજ્યોમાં, તેમાં પંજાબની જો વાત કરવામાં આવે તો અનેક રાજ્યોમાં આ પ્રકારની હરિયાણા પંજાબની અંદર આ દૂષણ જોવા મળે છે. ત્યારે નશા મુક્ત દેશ બનાવવા માટેનું જે કેમ્પેન છે તે શરૂ કરવામાં આવશે. તેની માટે આખી જે તૈયારી છે ટેકનિકલથી માંડીને કાનૂની જે લડત છે તેની માટેનો આખું જે ડ્રાફ્ટ ફોર્મેટ છે તે તૈયાર કરવામાં આવ્યો. તેની સાથે જ સ્પીડી ટ્રાયલ ચાલે તેની માટે જે પણ કાયદાકીય રીતે વકીલોની વાત કરવામાં આવે છે, જજોની જે ભરતી છે તે કરવાની વાત હોય તે તમામ વસ્તુઓને પણ કરવામાં આવશે. આ વખતે મેનિફેસ્ટોમાં વામપંથી ઉપર સીધો જે ઇશારો છે તે પણ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે વામપંથીઓનો દેશમાં જે ઉપદ્રવ છે એટલે કે નક્સલાઇઝ એક્ટિવિટી છે, નક્સલાઇઝ એક્ટિવિટી ઉપર સીધી રીતે કહી શકાય કે તેની પર પ્રહાર છે તે કરવામાં આવશે. આપણે યાદ હોય તો કે જ્યારે છેલ્લી વખતે વડાપ્રધાન જ્યારે સંસદમાં બોલ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે આ વખતે 400 પાર એનડીએ થશે અને ત્યારે દેશ કેટલા કઠોર નિર્ણય માટે તૈયાર રહે, તો એ નિર્ણયની જે ઝલક છે અથવા તો જે રોડમેપ છે તે પણ અત્યારે આ જોવા મળી રહ્યો છે કે જે રીતે નેશનલાઇઝ્ડ મુવમેન્ટની સામે આખું જે કવાયત છે તે કરવાની વાત પણ છે તે આમાં કરવામાં આવી છે. તેની સાથે જ વાત કરવામાં આવે તો દેશને મજબૂત કરવાની વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, દેશને વિશ્વ સ્તરે એક આયામ પર લઈ જવાની વાત હોય, તો 76 પાનાની અંદર 10 વર્ષની અંદર વર્તમાન સરકારે શું કર્યું છે અને આગામી 5 વર્ષની અંદર શું કરશે તેની જે સ્પષ્ટતા છે તે કરવામાં આવી છે. બિલકુલ, આભાર કિંજલ તમામ વિગતો બદલ. તો જે રીતે યુનિફોર્મ સિવિલ કોડનો વાયદો હોય કે પછી વીજળી રાશન ગેસ ફ્રી હોય, 3 કરોડ નવા ઘર હોય કે પછી બીજેપીના સંકલ્પ પત્રમાં લાભાર્થીઓનો ફોકસ હોય, કિંજલ વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું, આપ બનેલા રહો. તો જે રીતે કેન્સરની મુક્તિ માટે પણ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે, ખેતી પશુપાલન ફિશરીઝ તમામ ક્ષેત્રોમાં પણ વિકાસ કેવી રીતે આગળ ધપાવી શકાય તે વિશે પણ ભાર મૂકવામાં આવ્યો છે. હેમાંગ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, પહેલી તમારી પ્રતિક્રિયા સંકલ્પ પત્ર પર. પત્ર છે એ પ્રજા માટે આર્યભટ્ટના શૂન્યને પણ જે ઇન્વેન્શનને શરમાવે એવું છે. કોઈ પણ વાત નક્કર કરી નથી, કોઈ પણ વાયદા આપેલા નથી, કોઈ પણ પ્રકારે ટાઈમલાઈન આપેલી નથી, નથી ખેડૂતો માટે એમએસપીની વાત કરી, નથી બેરોજગારીની વાત કરી, માત્ર જૂની સ્કીમો. મુદ્રા લોન છે તો મુદ્રા લોન તો પહેલેથી વડાપ્રધાન રોજગાર યોજના તરીકે કોંગ્રેસના શાસનમાં હતી. આયુષ્યમાન કાર્ડમાં તમે સિનિયર સિટીઝનને વધારો, એનાથી શું ફેર પડે છે? માત્ર ને માત્ર આ કોઈ પણ બાબતે જે અત્યારનું આ એમનું સંકલ્પ પત્ર છે એની અંદર કોઈ ટાઈમલાઈન નથી આપવામાં આવેલી. અને પ્રજાના જે મુખ્ય મુદ્દા છે મોંઘવારીને લગતા, પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ જે છે એમાંના એક પણ મુદ્દાને એમણે પ્રાધાન્ય નથી આપ્યું. ધારો કે 30 લાખ સરકારી નોકરીઓ ખાલી છે તો કોંગ્રેસે કીધું કે કોંગ્રેસની આવતાની સાથે સરકારી નોકરીઓ ભરવામાં આવશે.
બેરોજગારો માટે કોંગ્રેસે કીધું 1 લાખનું જેવો બેરોજગાર પાસ થઈને ગ્રેજ્યુએટ નીકળશે એને 1 લાખની પાકી નોકરી આપવામાં આવશે. એ બાબતે કોઈ વાત નથી કરી. પેટ્રોલ ડીઝલના ભાવો આજે આંતરરાષ્ટ્રીય કિંમત પહેલા જયારે $150 પ્રતિ બેરલ હતી ત્યારે 60 રૂપિયામાં કોંગ્રેસની સરકારોમાં અપાતી હતી. એ બાબતે અત્યારે શું કરવાનું છે એ બાબતની કોઈ ચર્ચા નથી કરેલી. કોંગ્રેસે ન્યાય માટેનો સંઘર્ષ કરી રહ્યા છે. રાહુલ ગાંધી બીજી યાત્રા હતી એમની પહેલી યાત્રાનું નામ ભારત જોડો યાત્રા હતું, બીજી યાત્રાનું નામ ભારત જોડો ન્યાય યાત્રા હતું. આ ન્યાયની અંદર દરેક પ્રકારના ન્યાય આવી જાય. એસટી એસટી ઓબીસી અને જે અત્યારે દલિત અને પીછડા વર્ગ છે અને એની સાથે સાથે જે વર્ગ આર્થિક રીતે પછાત છે એટલે કે ઈબીસી એ લોકો માટે અમે વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છે અને એમને એ ગણતરી કર્યા બાદ એમને જેટલા પ્રમાણમાં લાભો મળવા જોઈએ અત્યારે મળતા નથી, જેટલી જેની ભાગીદારી એટલી એની હિસ્સેદારી એ અમે તય કરવા માંગીએ છીએ. બીજા નંબરે ન્યાય યોજનાની અંદર ગૃહલક્ષ્મી યોજના એટલે કે મહિલાઓ માટે મહિલાની ઘરની મુખ્ય મહિલાને વાર્ષિક પેન્શન મળે, માસિક પેન્શન મળે એની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ જ પ્રમાણે યુવાનો માટે જે મેં કીધું એમ 30 લાખ સરકારી નોકરીઓને અમે આવતાની સાથે જ પૂર્ણ કરીશું અને સાથે સાથે યુવાનોને જે કંઈ પણ જે પણ યુવાન ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે છે એ દરેક યુવાનને અમે 1 લાખ રૂપિયાની ફિક્સ નોકરી 1 વર્ષ માટે આપીશું અથવા તો એને બધું આપીશું. મનરેગાની યોજના હતી જે સરકારે બંધ કરી દીધી છે એમાં શહેરી મનરેગા યોજના લાગુ કરીને 400 રૂપિયા. કોંગ્રેસના મેનિફેસ્ટોના મુદ્દા કે આપ જણાવી રહ્યા છો, આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે વિકસિત ભારતનો રોડમેપ આ સંકલ્પ પત્રમાં દર્શાવવામાં આવ્યો છે.